રાજ્યમાં પેટા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચુક્યું છે પેટા ચૂંટણી જયારે યોજાવા જઈ રહી છે ત્યારે આ વિધાનસભા વિસ્તારના છેલ્લા ગામ ચોગઠના ગ્રામજનો સાથે અમે ઉભા છીએ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને આ ગ્રામજનો મતદાન કરવાના છે આ ગામમાં કઈ કઈ સુવિધાઓ છે અને કઈ શું મુશ્કેલીઓ છે આ તમામ સવાલના જવાબ મેળવશું ગ્રામજનો પાસેથી ખાસ કરીને હું પૂછવા માંગીશ કે કઈ એવી બાબતો છે તમારા ગામને લઈને કે તે જે તમે યાદ રાખીને મતદાન કરશો અમારે અહીંયા સ્થાનિક સ્થાનિક ઉમેદવારને જરૂર છે અને જે અમારી વૈશ્ય રહે એવા એવા માણસની અમારે જરૂર છે જે અહીંથી મત લઈ અને સુરત વિયા જાય એવા લોકોની જરૂર નથી અને માન્ય ગઈ આજ આજથી પંદર દિવસ પહેલા એવું કીધું કે સોગઠ ધારુકા રોડ છે એ બાર વર્ષ થઈ જાય અને એનો જોબ નંબર હું જીતું તો તમને મળે હું સહી કરું તો મળે ને એવું અમને જાહેરમાં એને શાલિત જણાવીને વચ્ચે કીધું એનું અમને ખૂબ જ દુઃખ છે તો એવા ઉમેદવારની અમારે બિલકુલ જરૂર નથી એવું મારું કહેવાનું છે અમારે આ ગામની માલપા અનેક સમસ્યાઓ છે પણ આ સમસ્યા સરકાર ઘોર બેદરકારી અને કુંકર્જની નિંદ્રામાં સૂતી છે અમારી સાથે બહુ મોટો ભેદભાવ કરી રહ્યા હોય એવો અમને ગામ લોકોને અહેસાસ થાય છે અમારે એક તાજી ઘટના ઘટી છે ગામની માલપાસ સાર યુવાનો ડૂબી ગયા છે પણ તંત્ર એમની ઘોર બેદરકારીની માલપાસ સૂતી રહી અને ગામજનોના સપોર્ટથી એમની ચાર ડેડ બોડી ગોતી છે સરકારની અમને કોઈ પણ સુવિધા ન મળી કોઈ સરકારી માણસ પણ સ્થળ ઉપર ન પહોંચ્યો અને ગામ લોકોના સહયોગથી અમે ડેડ બોડી ગોતવામાં સફળ રહ્યા અને બીજું કહેવાનું એવું છે કે અમારી સમસ્યા છે આજ સુધી નથી તંત્ર સાંભળતું નથી સરકાર સાંભળતી માત્ર ને માત્ર વાયદાઓ કરે છે ને મગરના આંસુ રોવાના પ્રયાસ કરી રહી છે એટલે અમારે અમારે એવો નેતા જોતો છે કે સ્થાનિક લેવલમાં ગામજનોના નાનામાં નાના માણસના પ્રશ્નો સુધી પહોંચી શકે અને ગ્રામજનો એવું કહી રહ્યા છે કે તેમની સમસ્યા છે તેના નિરાકરણ નથી આવતું જેને લઈને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કઈ એવી બાબત છે કે જેમાં આ વિસ્તારમાં ખાસ કરીને આ ગામના મહત્વની રહેશે મતદાન દેતા સમયે એક કાળુભાર સિંચાઈ યોજનાની છે 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 એમાં એમાં મોટો પ્રશ્ન એ કે આમ તો છેવાડાનું ગામ અમારું અહીંયા ચોગઢ ગામ છે અને સિંચાઈનો કોઈ લાભ અમને મળતો નથી અને નુકસાની અમને કાયમ માટે મળે છે હમણાં જે અતિવૃષ્ટિ થઈ એમાં અમને બહુ ખેતીનું મોટું નુકસાન થયું અને અહીંયા આ ઓલી બાજુ જવા માટે બ્રિજની પણ જરૂર છે તો એક અમારે બ્રિજ મળે અને ખાસ રોડ રસ્તાના કામ છે એ અમારે તાત્કાલિક મળે એવા અમારે અહીંયા સ્થાનિક અમારે ઉમેદવાર જોઈએ સિંચાઈ યોજનાની જરૂર છે સ્થાનિક ઉમેદવારની જરૂર છે એવી ઘણી બધી માંગણી કરી રહ્યા છે ખાસ કરીને ખેડૂતો લઈને એને લઈ લઈને આપણા ગામમાં શું સમસ્યા છે શું સુવિધા છે શું અપેક્ષા છે અગાઉ તમારા વિસ્તારની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના ઉમેદવાર પણ અહીંયા જીત્યા છે ભાજપના ઉમેદવાર પણ જીત્યા છે પરંતુ પરિસ્થિતિ તમારા ગામની તો ત્યાં ને ત્યાં છે અમારા ગામમાં કોંગ્રેસના ઉમેદવાર આવી ગયા ભાજપના ઉમેદવાર આવી ગયા પણ અમારે ઉપર રજૂ કરવાનું હોય ભાજપના ઉમેદવાર હોય તો અમારે કોંગ્રેસની તાલુકા પંચાયતના સભ્યો હોય તો એનાથી થાય નહીં અને ગામમાં આટલી મુશ્કેલી છે કોઈ રસ્તાનો કોઈ ગટરનો કોઈ કામકાજ થતું નથી અને અત્યાર સુંજીમાં હાલની અંદર ગંદકી ગંદકી અને ગંદકી કોઈ રોડ ઉપર ચાલે એવું નથી આ તાર ચોગઠ ગામના લોકો તેમનું સ્પષ્ટ કેવું છે કે ખેતીને લઈને તેમ તમને સમસ્યાનો સામનો કરી કરી રહ્યા છે સિંચાઈનો લઈને લઈને સામનો કરી રહ્યા છે રોડ રસ્તા અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે ગ્રામજનો સ્થાનિક ઉમેદવારની માંગણી કરી રહ્યા છે અને આવનારા સમયમાં જ્યારે મતદાન હશે ત્યારે તમામ સમસ્યાઓને યાદ રાખીને મતદાન કરશે તેવું પણ